आज विद्युत स्थितिमान अने कैपेसिटन्स प्रकरण में आप दाखला लई दाखला प्रमाण छे 5×10⁻⁸ कूलम अने ओछा 3×10⁻⁸ कूलम ना बे विद्युत भार एक बीजा थी 16 सेंटीमीटर अंतर रहेला छे। आ बे विद्युत भारो जोड़ती रेखाओ परना कया बिंदुए विद्युत स्थितिमान शून्य छे? अनंत अंतरे स्थितिमान शून्य लो। अहीं बे शक्यता छे। प्रथम शक्यता छे, धारो कि Q1 5×10⁻⁸ कूलम અને Q2 3×10⁻⁸ કૂલમ ને અનુક્રમે ઈ અને બી બિંદુ પર મૂકેલા છે। એ બી 0.16 મીટર છે, એટલે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો એ અને બી વચ્ચેનું અંતર 0.16 મીટર છે। ધારો કે એ બિંદુ પરથી એક અંતરે પી વિદ્યુત સ્થિતિમાન જે હોય છે એ શૂન્ય હોય છે અને બી અંતર ત્યાંથી 0.16×10⁻⁶ મીટર। ધારો કે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, એટલે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V=V1 + V2 0 = K Q1 / X / K Q2 / 0.16×X 0 = 5×10⁻⁸ / X / 3×10⁻⁸ / 0.16 × X X વડે ભાગતા ત્યારપર 3×10⁻⁸ / 0.16 × X = 5×10⁻⁸ / X સિમ્પ્લિફાય કરતા એટલે 3×0.16 × X = 5×X એટલે 3X = 0.8 × 5X એટલે અહીંયા 8X = 0.8 એટલે X = 0.8 મીટર। હવે 5×10⁻⁸ કૂલમથી વિદ્યુત ભારથી 0.1 મીટર એટલે 10 સેન્ટીમીટર અથવા તો 3×10⁻⁸ કૂલમ વિદ્યુત ભારથી 0.06 મીટર એટલે 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે। બીજી શક્યતા એ છે કે શૂન્ય સ્થિતિમાન એ બી રેખાઓને લંબાવામાં એથી અંતરે પી બિંદુ આગળ પણ મળે છે, એટલે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પી બિંદુ છે એ એક્સ અંતરે છે, એ અને બી વચ્ચે નથી એટલે બહાર છે, અને એથી એક્સ અંતરે છે અને એ તો એ અને બી વચ્ચેનું અંતર 0.16 છે, તો બીથી અંતર એટલે X - 0.16 મીટર। પી બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય હોય છે, એટલે પી બિંદુ આગળ સ્થિતિમાન V = V1 + V2 0 = V1 + V2 એટલે 0 = K 5×10⁻⁸ / X / K 3×10⁻⁸ / X / 0.16 ધેરફોર 3×0.16 × 0.16 = 5×X 3X = 5X - 0.8 0.8 = 2X એટલે X = 0.4 મીટર એટલે X = 40 સેન્ટીમીટર એટલે 5×10⁻⁸ કૂલમથી 3×10⁻⁸ કૂલમ વિદ્યુત ભાર તરફ 10 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર અંતર મળે છે। એ અને બી થી પી બિંદુ છે એ બી ની બહાર છે, એટલે ધારો કે એ થી તેનું અંતર છે એક્સ અને એ બી વચ્ચેનું અંતર છે
0.16 મીટર. હવે પી બિંદુ આગળ વિશ્વસ્તિમાન શૂન્ય છે એટલે વી બરાબર વી વન વત્તા વી ટુ, વી બરાબર શૂન્ય બરાબર વી વન વત્તા વી ટુ, ઝીરો બરાબર કે ફાઈવ 5×10^-8 વત્તા કે 3×10^-8 ઓછા 0.16, કે 3×10^-8 ઓછા 0.16 બરાબર કે 5×10^-8 એટલે 3×10^ ઓછા 0.16 બરાબર 5×10^, 3×5 બરાબર ઓછા 0.8 એટલે 2x બરાબર 0.8, x બરાબર 0.4 મીટર એટલે x બરાબર 40 સેન્ટીમીટર. એટલે 5×10^-8 કુલમથી 3×10^-8 કુલમથી વિદ્યુતવાહ તરફ 16 સેન્ટીમીટર અને પછી 40 ઓછા 16 એટલે 24 સેન્ટીમીટર અંતર મળે છે. દસ સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુઓ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. આકૃતિમાં આકૃતિમાં એ બી સી ડી ઈ એફ એક ષટ્કોણ છે. તેની દરેક બાજુ 0.1 મીટરની છે અને તેનું કેન્દ્ર ઓ છે. અત્રે 6 સમબાજુ ત્રિકોણ મળે છે. આકૃતિમાં પર તમે જોઈ શકો છો. અહીંયા દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમના વિદ્યુત ભાર છે અને કેન્દ્ર ઓ પાસે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર 6×KQ/R. કિંમત મૂકતા એટલે 6×K એટલે 9×10^9×Q એટલે 5×10^-6/0.1 બરાબર 2.7×10^6 વોલ્ટ. બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને ઓછા 2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. તંત્રમાં કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. રેખા એની મધ્ય બિંદુ સીમાંથી પસાર થતું સમતલ દર્શાવ્યું છે. જો એ બીને લંબ છે, તમે જોઈ શકો છો, એ 2 માઇક્રોકુલમ છે, બી ઓછા 2 માઇક્રોકુલમ છે. સમ સ્થિતિમાન સપાટી સી છે. સી બિંદુ આગળ સ્થિતિમાન વી બરાબર કે 2×10^-6/0.03 કે ઓછા 2×10^-6/0.03 બરાબર 2×10^-6/0.03 બરાબર 0. તેથી સી બિંદુમાંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી છે. તેના દરેક બિંદુએ સ્થિતિમાન 0 છે. 2 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને ઓછા 2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ એ અને બી પર મૂકેલા છે. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. તેથી અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુથી બી બિંદુ તરફની અને સમસ્થિતિમાન સપાટીની લંબરૂપ હોય છે. તંત્રની સમસ્થિતિમાન સપાટી તેની જ તે જ છે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અહીંયા એ અને બી અને સમસ્થિતિ સપાટી સી. બાર સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6×10^-7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલ છે. એ ગોળાની અંદર, બી ગોળાની તરફ બહાર, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ગોળાની અંદર તરફ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે અને બી ગોળાની સપાટી પર વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય છે અને ગોળાના કેન્દ્રથી આર
નાઇટ્રોજન કેપિટલ આર અંતરે આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ઈ આર બરાબર કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર એટલે 9 × 10⁻⁷ × 1.6 × 10⁻⁷ − 0.12² ⁵ = 10⁵5 ન્યૂટન પર કુલમ્બ. સી ગોળાના કેન્દ્રથી એક્સ બરાબર 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ 18 × 10⁻²⁴ = 9 × 10⁻⁴ × 1.6 × 10⁻²⁴ = 4.44 × 10⁻²⁴ = 4.44 × 10⁻²⁴ ન્યૂટન પર. પ્લેટો વચ્ચે હવા હોય તો તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકો ફેરાડે, 1 પીકો ફેરાડે બરાબર 10⁻²² ફેરાડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમના વચ્ચેનું અવકાશ અને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું હશે? હવામાં માધ્યમના કેપેસિટરનું કેપેસિટન્સ C₀ = ε₀ A₂ એટલે 8 × 10⁻²² બરાબર ε₀ A₂. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડાયલેક્ટ્રિક ભર્યા બાદ તેની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરીએ તો તેનું કેપેસિટન્સ C₀ = ε₀ A₂ C₀ K₀ A₂ √ 2 K₀ A₂ બરાબર. ડેફોર C₀ 2 × 6 × 8 × 10⁻²² એટલે C₀ 96 × 10⁻²² ફેરાડે અથવા તો C₀ 96 પીકો ફેરાડે. દરેક 9 પીકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. પહેલું છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? બીજું છે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટન્સને સમાંતર સ્થિતિમાં તફાવત કેટલો થશે? એ શ્રેણીમાં જોડેલ કેપેસિટરનું સંતુલિત કેપેસિટન્સ 1√ 1⁻⁹ × 9 વત્તા 1⁻⁹ × 9 વત્તા 1⁻⁹ × 9 = 3⁻⁹ એટલે 1√ CS = 1⁻³ × CS = 3 પીકો ફેરાડે. બી તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. અને ત્રણેય કેપેસિટર્સ સમાન છે અને ત્રણેય કેપેસિટર્સ શ્રેણીમાં છે. ધારો કે C₁, C₂ અને C₳ આસપાસનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V₁, V₂ અને V₃ છે. એટલે V₁V₁ વત્તા V₂ વત્તા V₃ એટલે 120 √ 3V₁ + 3V₂ + 3V₃ V₁ = V₂ = V₃ એટલે V₁ = 40 વોલ્ટ V₂ = 40 વોલ્ટ અને V₃ = 40 વોલ્ટ. બીજી રીત શ્રેણી જોડવા માટે V₁V₁ વત્તા V₂ વત્તા V₃. ધારો કે દરેક કેપેસિટર્સ પર ક્યુ વિદ્યુત ભાર છે એટલે 120 √ Q₁C₁ વત્તા Q₂C₂ વત્તા Q₂C₃. C₁, C₂ અને C₃ ત્રણે સમાન હોવાથી 120 √ 3Q₂C એ 3Q₂⁹ × 10⁻²² C₁C₂C₃C₀ = 9 × 10⁻²² ફેરાડે એટલે Q₃₃૬૦ × 10⁻²⁶ કુલમ્બ. દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V₁V₂V₃V₃Q₃⁹ C₀ 360 × 10⁻²⁶ × 9 × 10⁻²⁴ = 40 વોલ્ટ. 2 પીકો ફેરાડે, 3 પીકો ફેરાડે અને 4 પીકો ફેરાડે કેપેસિટન્સના 3 કેપેસિટરને સમાંતર જોડેલ છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું છે? અને જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટન્સ પરનો વિદ્યુત ભાર મેળવો. સમાંતરમાં જોડેલ કેપેસિટન્સનું પરિણામી કેપેસિટન્સ CP₁C₁C₂C₃ જ્યાં C₁ = 2 પીકો ફેરાડે, C₂ = 3 પીકો ફેરાડે અને C₃ = 4 પીકો ફેરાડે એટલે ₨2√3√4 = 9 પીકો ફેરાડે = 9 × 10⁻²⁴ ફેરાડે. આ ત્રણે ત્રણ સીલ અહીંયા સમાંતર જોડેલ છે. તમે જોઈ શકો C₁, C₂, C₃ વિદ્યુત ભાર Q₁, Q₂, Q₃ અને આને 100 વોલ્ટ સાથે જોડવામાં આવે છે. ધારો કે Q₁, Q₂, Q₃ અનુક્રમે C₁, C₂, C₃ના કેપેસિટન્સ પરના વિદ્યુત ભારો છે અને સપ્લાયમાં વોલ્ટેજ 100 છે એટલે Q₁ = C₁₁
બે ગુણ્યા દસની ઘાત ઓછા બાર ગુણ્યા સો બરાબર બે ગુણ્યા દસની ઘાત ઓછા દસ કુલમ, ક્યુ ટુ બરાબર સી વી ટુ, સી ટુ વી બરાબર ત્રણ ગુણ્યા દસની ઘાત ઓછા બાર ગુણ્યા સો બરાબર ત્રણ ગુણ્યા દસની ઘાત ઓછા દસ કુલમ, અને ક્યુ થ્રી બરાબર સી થ્રી વી બરાબર ચાર ગુણ્યા દસની ઘાત ઓછા બાર ગુણ્યા સો બરાબર ચાર ગુણ્યા દસની ઘાત ઓછા દસ કુલમ. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ છ ગુણ્યા દસની ઘાત ઓછા ત્રણ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર ત્રણ મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટન્સને સો વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પર વિદ્યુત ભાર કેટલું હશે? હવાના માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ સી ઝીરો બરાબર એપ્સિલન ઝીરો એના છેદમાં ડી કિંમત મૂકી દેતા એટલે 8.85 ગુણ્યા દસની ઘાત ઓછા 12 ગુણ્યા છ ગુણ્યા દસની ઘાત ઓછા ત્રણના છેદમાં ત્રણ ગુણ્યા દસની ઘાત ઓછા ત્રણ બરાબર 17.708 ગુણ્યા દસની ઘાત ઓછા 12 બરાબર સી ઝીરો બરાબર 17.7 ગુણ્યા દસની ઘાત ઓછા 12 ફેરાડે એટલે સી ઝીરો બરાબર 17.7 પીકો ફેરાડે. ધારો કે કેપેસિટન્સની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ક્યુ ઝીરો બરાબર સી ઝીરો વી બરાબર 17.7 ગુણ્યા દસની ઘાત ઓછા 12 ગુણ્યા 100 બરાબર 17.7 ગુણ્યા દસની ઘાત ઓછા 10 કિલો. કેપેસિટરમાં 3 મિલીમીટર જડાઈની માઇકા અબરકની પ્લેટ ડાયલેક્ટ્રિક અચળાંક 6 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને બીજું વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. એ ડાયલેક્ટ્રિક દાખલ કરતાં કેપેસિટન્સ કેપેસિટર સી લેસ બરાબર કે સી ઝીરો એટલે બરાબર 6 ગુણ્યા 17.7 ગુણ્યા દસની ઘાત ઓછા 12 બરાબર 106.2 ગુણ્યા દસની ઘાત ઓછા 12 એટલે સી લેસ બરાબર 106 પીકો ફેરાડે. જ્યારે ડાયલેક્ટ્રિક દાખલ કરીએ તે અને સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ દરેક પ્લેટો પરનો વિદ્યુત ભાર ક્યુ લેસ બરાબર સી વી થાય એટલે 106 ગુણ્યા દસની ઘાત ઓછા 12 ગુણ્યા 100 બરાબર 106 ગુણ્યા દસની ઘાત ઓછા 10 કુલમ. પ્લેટ પરનો વિદ્યુત ભાર 6 ગણો વધી જાય. બેટરીનો સપ્લાય અચળ રહેતો હોવાથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહેશે એટલે બી બરાબર 100. બી જો કેપેસિટન્સને બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટન્સના પ્લેટ પરનો વિદ્યુત ભાર હવાના માધ્યમ વખતે જેટલો વિદ્યુત ભાર હોય તેટલો જ હોય છે એટલે ક્યુ ડબલ ડેશ બરાબર 17.7 ને 10ની ઘાત ઓછા 10 કુલમ અથવા તો 1.77 નેનો કુલમ. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અબરકની પ્લેટ દાખલ કરતાં બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વી બરાબર વી ઝીરોના છેદમાં 6 બરાબર 100ના છેદમાં 6 બરાબર 16.6 વોલ્ટ. 12 પીકો ફેરાડેનું એક કેપેસિટન્સ 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટન્સમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી શકે? યુ બરાબર 1/2 સી વી સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા 12 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 ગુણ્યા 50નું વર્ગ બરાબર 6 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 ગુણ્યા 2500 બરાબર 15 ગુણ્યા 10ની ઘાત ઓછા 9 જૂલ. 600 પીકો ફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભાર ન હોય તેવા 600 પીકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવવામાં થશે અથવા કેટલી ઉર્જા અહીંયા C1 બરાબર 600 પીકો ફેરાડેન, C2 બરાબર 600 પીકો ફેરાડેન, V1 બરાબર 200 વોલ્ટ અને V2 બરાબર 0 વોલ્ટ. આપણે જાણીએ છીએ અહીંયા કે ઉર્જામાં ઘટાડો ડેલ્ટા યુ બરાબર C1 C2 બ્રેકેટમાં V1 ઓછા V2નો વર્ગના છેદમાં 2C1 વત્તા C2 કિંમત મૂકી દેતા એટલે 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 ગુણ્યા 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 200 ઓછા 0ના છેદમાં 2 કૌંસમાં 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 વત્તા 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 એટલે 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 વત્તા 600 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 કૌંસ પૂરું બરાબર 36 ગુણ્યા 10ની ઘાત ઓછા 20 ગુણ્યા 200ના છેદમાં 2 ગુણ્યા 1200 ગુણ્યા 10ની ઘાત ઓછા 12 એટલે 6 ગુણ્યા 10ની ઘાત ઓછા 6 જૂલ ઉર્જા ગુમાવે છે.
बी बाजूवाड़ा एक घनना दरेक बिंदुए विद्युत भार क्यू छे। आ विद्युत भार ने तंत्र ने लीधे घनता केंद्र पर स्थितिमान अने विद्युत क्षेत्र मेळवो। धारो कि समघननी बाजू बी छे, आकृति में तमे जोई शको छो कि दरेक शिरोबिंदु विद्युत भार क्यू छे अने समघन में समघनना लांबा विकर्णनी लंबाई रूट थी बी छे अने समघनना दरेक शिरोबिंदु केंद्रथी अंतर आर बराबर रूट थ्री बीना छेदमां बे छे। समघनना केन्द्र पर स्थितिमान यू बराबर एट के क्यूना छेदमां आर बराबर आठ के क्यूना छेदमां रूट थ्री बीना छेदमां बी रूट थ्री बीना छेदमां बे बराबर सोल क्यूना छेदमां फोर पाई एप्सिलॉन जीरो गुणिया रूट थ्री इंटू बी। यू बराबर फोर क्यूना छेदमां रूट थ्री पाई एप्सिलॉन जीरो बी। अने केन्द्र पास सामा सामेना विद्युत भारों ने जोड़ना लीधे उद्भवती विद्युत क्षेत्र क्षेत्रों परस्पर विरुद्ध दिशा में अने समान मूल्यों होवाथी परिणामी विद्युत क्षेत्र शून्य होय छे।